સળગતા અંગારા પર રાસ લેતા આ યુવકો જામનગરના છે. જામનગરમાં છેલ્લા 72 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કંઈક આવી રીતે કરવામાં આવે છે, જેમાં યુવકો દ્વારા રજૂ થતા તલવાર રાસ અને મશાલ રાસે લોકોમાં જબરું આકર્ષણ જમાવ્યું છે. છેલ્લા 20 વર્ષથી અહીં પટેલ યુવક ગરબી મંડળમાં રમું છું અને આ ગરબી છેલ્લા 72 વર્ષથી અહીં કાર્યરત છે. અને આ ગરબીની એક ખાસિયત એ છે કે અમે પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે. અહીં કોઈ પણ જાતના અર્વાચીન ગરબા ગાવામાં પણ નથી આવતા કે રમવામાં પણ નથી આવતા. અહીં ઓરિજિનલ જે કાઠિયાવાડી વસ્ત્ર પરિધાન છે એ અમે ધારણ કરી અને ગરબા રમી છીએ અને માતાજીની આરાધના કરી છીએ. અમારા જે મુખ્ય રાસો છે, આકર્ષણ કેન્દ્ર છે, તે છે મસાલ રાસ, તલવાર રાસ, દાંતરડા રાસ, ગુલાટ રાસ, કણવી ઉડો રાસ, એવા અવનવા અમારા જે વિશ્વવિખ્યાત રાસ છે એનું અમે ખાસ આકર્ષણ છે. અને મસાલ રાસ એમાં અમે ખુલ્લા પગે રમી છીએ અંગારા ઉપર, એ અમારા માતાજીના આશીર્વાદ છે. સળગતા અંગારા પર રાસ કરતા યુવકો પગમાં કોઈ પણ જાતનું પ્રવાહી લગાવતા નથી. આ ગરબીની વિશેષતા એ છે કે તેમાં પ્રાચીન નવરાત્રિનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે, જેમાં તમામ વાજિંત્રોથી માંડીને વસ્ત્રો અને ગીતોનું ધ્યાન રાખવામાં આવે છે. આની શરૂઆત અમારા વડવાઓએ 7 દાયકા પહેલા કરેલ, માત્ર ને માત્ર આપણી પ્રાચીન સંસ્કૃતિનો વારસો જાળવી રાખવાની શરૂઆત કરે તે આજે ચોથી પેઢીએ પણ શ્રી પટેલ યુવક ગરબી મંડળ આપણી પ્રાચીન સંસ્કૃતિની યાદ જામનગરની જનતાને અપાવે છે. એવા જ અમારા વિશ્વવિખ્યાત જેવા ગણબી રાસ, ગણબી ઉડો રાસ, ઉકાટ રાસ, તલવાર રાસ, ચાંદોડા રાસ, મસાલ રાસ, જે સૌ કોઈ માણી મંત્રમુગ્ધ બની જાય છે. આપણે શિવાજી મહારાજને યાદ અપાવતો સરસ મજાનો તળવા રાસ અમારા ખેલૈયાઓ અહીંથી રજૂ કરે છે.